નમસ્કાર મિત્રો સમતલ અરીસા વડે પ્રતિબિંબનું નિર્માણ કઈ રીતે થાય છે તે સમજવા માટે આ વિડીયોને જોજો જેથી આપ સમજી શકો કે સમતલ અરીસા વડે પ્રતિબિંબનું નિર્માણ કેવી રીતે થાય છે સમતલ અરીસાને દરેકે જોયો છે સમતલ અરીસો એટલે કે આપણા ઘરની અંદર જે અરીસો છે કે જેની અંદર આપણે આપણું પ્રતિબિંબ જોતા હોઈએ છીએ આપણે વાળ ઓળતા હોઈએ છીએ કે પછી આપણા મુખને નિહાળતા હોઈએ છીએ કપડાને નિહારીએ છીએ આ બધું જે છે તે આ સમતલ અરીસાની અંદર જ થાય છે સમતલ અરીસો એટલે કે કોઈ જગ્યાએથી વક્ર ન હોય તે પ્રકારનો અરીસો એટલે કે આપણો દર્પણ તો એની અંદર પ્રતિબિંબ કેવી રીતે રચાય છે તે આપણે આ વિડિયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું આ જે ટોપિક છે સામાન્ય રીતે ઓપ્ટિકલ ફિઝિક્સ એટલે કે પ્રકાશિય ભૌતિકશાસ્ત્રની અંદરનો એક અગત્યનો મુદ્દો છે સામાન્ય રીતે ઓપ્ટિકલ ફિઝિક્સ વિદ્યાર્થીઓને ખૂબ હોય છે પરંતુ આ વિડીયો તમે સમજશો કે આ સમતલ સમતલ માં પ્રકાશનું પરાવર્તન થાય છે અને પ્રકાશના પરાવર્તન દ્વારા પ્રતિબિંબનું નિર્માણ કેવી રીતે થાય છે તો અહીં આગળ હું આપની સાથે સ્ક્રીન શેર કરું છું કે જેની અંદર આપ તેને સરળતાથી સમજી શકો અહીં આગળ તમે જોઈ શકો છો મિત્રો સમતલ વડે પ્રકાશનું એટલે કે પ્રતિબિંબનું નિર્માણ સમતલ વડે પ્રતિબિંબનું નિર્માણ હવે એ સમજવા માટે આપ જુઓ તો અહીં આગળ આ આકૃતિની અંદર એમ ડેશ કે જે મેં સમતલ અરીસો લીધો છે સમતલ અરીસો એટલે આપણે જેમ વાત કરી એમ એક દર્પણ હવે સૌપ્રથમ આપણે અહીં આગળ જોઈએ તો અરી વાત કરી છે અને અરીસામાં આપણે જાણીએ છીએ કે પ્રકાશનું થતું હોય છે તો આ સમતલ અરીસ્સામાં પ્રતિબિંબના નિર્માણને સમજતા પહેલા આપણે સમતલ અરીસ્સામાં જે પ્રતિબિંબ રચાય છે તે માટે આપણે સમતલ અરીસ્સા દ્વારા થતા પ્રકાશના પરાવર્તનના નિયમોને થોડા યાદ કરી લઈએ પ્રકાશના પરાવર્તનના નિયમો આપણને શું દર્શાવે છે જો આ એક સમતલ અરીસો હોય આ છે કિરણ એ આપાત કિરણ હોય સમતલ અરીસો અથવા કોઈ પણ અરીસો પ્રકાશના કિરણનું શું કરે છે મિત્રો તો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે તો આ આપાત કિરણ છે આ પરાવર્તન પામેલ કિરણ છે જો આપણે આ છે આ આ સપાટી એટલે કે સપાટીને બિંદુએ દોરેલો લંબ તો આપણો આપાત કિરણ આ પરાવર્તિત કિરણ હોય તો સપાટીને દોરેલા લંબ સાથે આપાતકરણ કોઈ એક ખૂણો બનાવશે તેને આપણે કહીએ ઠીટા આવી અને આ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્ટ અને આ પરાવર્તિત કિરણ જે છે એ નોર્મલ એટલે કે આ જે લંબ છે આ અને ઠીટા આર નું મૂલ્ય સરખું હોય છે એટલે આપણે જો સામાન્ય શબ્દોમાં કહીએ તો આપાત કોણ અને પરાવર્તન કોણ નું મૂલ્ય હંમેશા સરખું હોય છે આ થયો સમતલ કોઈ પણ અરીસ્સાનો પ્રતિ અરીસાના પરાવર્તન માટેનો પહેલો નિયમ તે જ મુજબ બીજો નિયમ એમ કહે છે કે આપાત કિરણ કિરણ પરાવર્તિત અને આ બિંદુ આગળ સપાટીને દોરે લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે આપણને જે અગત્યનો મુદ્દો લાગુ પડે છે તે છે આપાત કોણ અને પરાવર્તિત કોણનું મૂલ્ય સરખું હોય છે તો અહીં આગળ તેની સામે આગળ કહી શકીએ એક વસ્તુ મૂકેલ છે જેની ઊંચાઈ એચ છે અને એ વસ્તુ એ છે હવે આ એ વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે રચાશે તે જોવા માટે સૌપ્રથમ આપણે જોઈએ કોઈપણ પ્રતિબિંબ રચવા માટે અગત્યનો નિયમ એ છે કે એ એક બિંદુમાંથી બે બે કિરણો કિરણો નીકળતા હોવા જોઈએ અને આ જ્યારે એકબીજાને બિંદુ આગળ મળે અથવા આપણે એને મેળવીએ કોઈ પણ રીતે તો અહીં આગળ તે બિંદુનું પ્રતિબિંબ રચાય છે તો સૌ પ્રથમ આપણે જોઈએ આ એ બિંદુ એ બી વસ્તુ છે તો એનું પ્રતિબિંબ કેવી રીતે રચાશે સમજવાનો પ્રયત્ન કરીએ બિંદુ આગળથી નીકળતા બે કિરણો લીધા છે આ કિરણ આપણ અને આ કિરણ હવે આપણે જે જોયું કે આપાત કોણ અને પરાવર્તન નું મૂલ્ય સરખું હોય છે એટલે કે જો અહીં આગળ હું આ ખૂણો ચાલીસ નો લઉં તો આ પણ ચાલીસ થશે ખૂણો ઓછો કરતો જાઓ વીસ કરું તો આપણ વીસ થશે દસ કરું તો દસ થશે પાંચ કરું તો પાંચ થશે પરંતુ જો આ સપાટીને લંબ કિરણ આપાત કરું તો ખૂણો ઝીરો થઈ જશે એટલે એટલે કે કે કિરણ એ જ બિંદુ રેખા પર પાછું ફરી જશે તો અહીં આગળ જે મેં પહેલું કિરણ લીધું છે મિત્રો તે આ સપાટીને લંબ છે એટલે કે અરીસાને લંબ કિરણ આપાત કર્યું છે કે જે સપાટીને દોરેલ લંબ સાથે શૂન્ય અંશનો ખૂણો બનાવે છે તો એ શૂન્ય અંશના ખૂણે જ પરાવર્તન પામશે આપણે જેમ જોયું કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સરખું હોય છે તો આ મુજબ અહીં આગળ આ જે કિરણ છે તે આ જ બિંદુ ફરીથી આ જ રેખા પર પાછું ફરશે આ થયું આપાત કિરણ અને આ થશે પરાવર્તિત કિરણ તે જ મુજબ હું બીજું કિરણ લઉં છું જે એ બિંદુએથી નીકળે છે અને માની લો અહીંયા આગળ એક બિંદુ જેને નામ નથી આપ્યું પણ ધારી લો કે ઓ છે તો ઓ બિંદુ આગળ તે આપાત થાય છે અને આ ઓ બિંદુ એથી તે ફરીથી અહીં આગળ આમ પરાવર્તન પામે છે કે જેમાં આ ખૂણો કે જે આપાત કોણ અને આ ખૂણો કે જે પરાવર્તિત કોણ છે બંનેનું મૂલ્ય સરખું હશે તો આ બંને કિરણો એક આ કિરણ જે આ બિંદુ આગળ આપાત થયું અને આ બિંદુ થી ફરીથી પરાવર્તન પામ્યું અને અનંત સુધી જશે તે જ પ્રમાણે બીજું આ કિરણ એ બિંદુએ થી નીકળી ઓ બિંદુએ આપાત થયું અને ઓ થી આમ જગ્યાએ આમ બાજુએ આગળ જશે તો તમે જોઈ શકો મિત્રો આ કિરણ અને આ કિરણ બંને એકબીજાને ક્યારે મળશે નહીં હવે પ્રતિબિંબ મેળવવા માટે તો બે કિરણો એકબીજાને કોઈ એક બિંદુ આગળ મળતા હોવા જોઈએ પરંતુ આમ તો થતું જ નથી તો હવે શું કરીએ તો તે માટે આપણે સમજી આપીશું આ બિંદુએથી આ રેખા ઉપર આગળ ગતિ કરે છે એટલે કે પરાવર્તન પામે છે તો એને હું પાછળની તરફ લંબાવું જુઓ મિત્રો આ દિશામાં ગતિ કરે છે એને પાછળની તરફ લંબાવું તે જ પ્રમાણે આ જે બીજું કિરણ છે તે રેખામાં ગતિ કરે છે અને આ કિરણને પાછળની તરફ લંબાવેલી રેખા બંને એકબીજાને આ બિંદુ આગળ મળે છે કિરણો એકબીજાને સાચે સાચા મળતા નથી પરંતુ

અને જો કિરણો એકબીજાને સાચે સાચા મળતા નથી પરંતુ આપણે એને લંબાવીને મેળવ્યા તો આ રીતે જ્યારે મળતા હોય ત્યારે તે જે પ્રતિબિંબ રચે તે આભાસી પ્રતિબિંબ હશે એટલે કે આ એ બિંદુનું આભાસી પ્રતિબિંબ એ ડેશ આગળ મળશે તે જ પ્રમાણે બે બિંદુ આગળથી બીજી એક કિરણ લઈએ કે જે આમ જતું હોય નેવું અંશના ખૂણે અરીસાને આપાત થતું હોય તો એ જ કિરણ એ જ રેખા ઉપર પાછું આગળ વધશે જ્યારે બીજું કિરણ અહીં આગળ હું આપાત કરું તો આ ખૂણે એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા થાય અને આ જે કિરણ આ રેખામાં એટલે કે આ બાજુ આગળ વધશે પાછળ તો એ એટલે કે કે કિરણ જે આ રેખામાં ગતિ કરશે અને બીજું કે જે આપાત થઈ આ રેખામાં પરાવર્તન પામશે તેને પાછળની તરફ લંબાવો તો આ બંને એકબીજાને બી ડેશ આગળ મળશે આમ બી બિંદુનું પ્રતિબિંબ બી ડેશ આગળ રચાય છે જેમ એ બિંદુ નું પ્રતિબિંબ એ વચ્ચે આગળ રચાયું બી આ રીતે પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ બંનેના પ્રતિબિંબો એ ડેશ અને બી ડેશ ની વચ્ચે રચાશે તો મિત્રો આપને ખ્યાલ આવ્યો હશે કે આ એ બી નું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ આગળ રચાયું હવે આ જે પ્રતિબિંબ રચાયું એની ખાસિયતો સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ ખાસિયત એ છે કે અહીંથી તમે અંતર જુઓ ઓથી બી સુધીનું અને ઓથી બી સુધીનું તો આ બંને અંતરો સરખા હોય છે હવે મિત્રો તમે યાદ કરો કે તમે અરીસ્સાની સામે ઊભા છો અને તમે એ અરીની અંદર તમારો પ્રતિબિંબ જુઓ છો તમે પાંચ મીટર અરીસ્સાથી દૂર ઊભા છો તો આપનું પ્રતિબિંબ પણ પાંચ મીટર જ અંદરની તરફ હશે હવે તમને પ્રશ્ન થાય કે આ માપવું કઈ રીતે કે એક્ઝેક્ટ પાંચ મીટર છે કે નહીં

જશે એટલે કે સૌપ્રથમ જો આપણે કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે વસ્તુ અંતર અંતર અને પ્રતિબિંબ બંને સરખા થાય છે બીજા શબ્દોમાં કહીએ તો ડેશ આ થયો એની ખાસિયત નંબર એક લાક્ષણિકતા પહેલી હવે બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો એ છે કે જો આ પ્રતિબિંબ સોરી વસ્તુની હાઈટ એટલે કે ઊંચાઈ જો એચ હોય અને આ એ ડેશ ની ઊંચાઈ એચ ડેશ લઈએ તો આ બંને ઊંચાઈ સરખી હશે એટલે કે એચ બરાબર એચ ડેશ આપ જોઈ શકશો કે આપનું પ્રતિબિંબ એટલે કે આપની જેટલી ઊંચાઈ હશે તેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ અરીસાની અંદર રચાયેલું હશે હવે આ પ્રતિબિંબ આભાસી છે એમ મેં કહ્યું તો આપણે કઈ રીતે માની લેવું કે આભાસી જ છે તો તમે મિત્રો અહીં આગળ ઉભા રહો અરીસાની સામેની તરફ અને આપના મિત્રને કહો કે પાછળની અરીસાની પાછળની તરફ જઈને આ પ્રતિબિંબને પકડી બતાવે તો આ વસ્તુ શક્ય થવાનું નથી એટલે આપણને ખ્યાલ આવશે કે આ જે પ્રતિબિંબ છે તેને આપણે પકડી શકાતું નથી અથવા કોઈ સ્ક્રીન ઉપર તેને મેળવી શકાતું નથી માટે આ પ્રતિબિંબ આભાસી છે આમ આપણને અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે ચત્તુ કેવી રીતે તો આપણે આ રીતે ઊભા હોય એટલે કે માથું ઉપર અને પગ નીચે તો પ્રતિબિંબ ના પણ માથું ઉપર અને પગ નીચે હશે એવું નહીં હોય કે પ્રતિબિંબ શીર્ષાસન કરતું હોય માટે આપણે સમજી શકીએ કે જે પ્રતિબિંબ છે તે આભાસી અને ચત્તુ છે ઊંધું નથી આમ આપણને આ અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે પરંતુ મિત્રો એક ખાસિયત એની એ છે કે તમે તમે જોઈ શકો મિત્રો અરીસાની સામે ઉભા રો અને તમારો જમણો હાથ ઉપર કરો તો પ્રતિબિંબ પોતાનો ડાબો હાથ ઉપર કરશે આમ આપ સમજી શકો છો કે ઇલેટ્રોલી ઇન્વર્ટેડ એટલે કે લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફ્ટ એ ચેન્જ થઈ જશે બાકી સમતલ અંદર પ્રતિબિંબની આ બધી ખાસિયતો આપણે જોઈ ગયા છીએ તો મિત્રો ખ્યાલ આવ્યો હશે કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવી રીતે રચાય છે તો આ જ ખાસ તમારે સમજવાનું હતું કે સમતલ અરીસા વડે પ્રતિબિંબનું નિર્માણ કેવી રીતે થાય છે આ ઉપરાંત જે બીજા અરીસાઓ છે તેમાં પ્રતિબિંબનું નિર્માણ કેવી રીતે થાય છે જેમ કે કોન્વેક્સ મિરર અને કોન્કેવ મિરર જેને આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ કહીએ છીએ તેની અંદર પ્રતિબિંબનો નિર્માણ કઈ રીતે થાય છે તેને ત્યારબાદ સમજીશું પરંતુ મિત્રો આ એક કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ પ્રતિબિંબ મેળવવાનું હોય તો ઓછામાં ઓછા બે કિરણો એકબીજાને મળવા જોઈએ ક્યાં તો મળતા હોય એવો ભાસ થવો જોઈએ જો સાચે સાચા મળે તો વાસ્તવિક પ્રતિબિંબ રચાશે અને જો મળવાનો ભાસ થતો હોય તો આભાસી પ્રતિબિંબ રચાશે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે આ બે વસ્તુ આપ ખાસ ધ્યાનમાં રાખશો અને ત્યારબાદ આપણે જોઈશું કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે આપને ખ્યાલ આવી ગયો હશે કે સમતલ અરીસા વડે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે ધન્યવાદ આપના મિત્રો સાથે શેર કરશો જેથી તેઓ પણ આ કોન્સેપ્ટને સરળતાથી પામી શકે થેન્ક યુ સો મચ ધન્યવાદ સી યુ લેટર